શબ્દ ના માર્યા મર ગયે શબ્દે છોડ્યા રાત, જેણે જેણે શબ્દ ને વિચાર્યા તાકા સરિયા કાશ. મિત્રો, ભારત વર્ષમાં અનેક દાખલા એવા છે, અનેક પ્રસંગો એવા છે કે એક જ શબ્દ એ જેને પૂર્વની કમાઈ ના અંગારાને જલતો કર્યો હોય. રાત છોડી અને ચાલ્યા ગયા છે, સમૃદ્ધિ ને છોડી અને જે નીકળી ગયા છે, જેને શબ્દો લાગ્યા છે તેને, અને એ શબ્દો લાગ્યા છે સંતની કૃપાથી. સંત કોને કહેવાય? મહંત કોને કહેવાય? બહુ વિચાર કરો મિત્રો, તો જેને સમર્પણ કર્યું હોય એને સંત કહેવાય, જેને છોડ્યું હોય એને સંત કહેવાય. મન મહારે તે મહંત, સંકલ્પ તજે સો સન્યાસી, મનને મારે તે મહંત. શબ્દો લાગ્યા કોઈને? તો હા, આપણી પાસે ઘણા પ્રસંગો એમાંનો એક પ્રસંગ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ સ્નાન કરે છે. અષ્ટપ્રાણીઓ એમને એમ કહેવા છે કે નવરાવે છે, સુગંધી પદાર્થોથી એને સ્નાન કરાવે છે. એ ચિત્ર આજ કેવું લાગે છે? કેટલી સમૃદ્ધિ છે! સોના વાટકડી, રૂપલા કાંગસડી, બાલુડો જોગી નાવા બેઠો રે ભરતરી. બહુ વિચાર કરીએ તો વાત તો ગોપીચંદ ની છે, અને આમાં એક એક કડીએ ભરતરી ભરતરી આવે છે. એનું કારણ, ગોપીચંદ જયારે સંન્યાસ લે છે, વેખ લે છે, ત્યારે એની માં મેનાવતી એમના ભાઈ ભરતરી ને સમાચાર મોકલે છે. ત્રીજી વ્યક્તિ ત્યાં જઈને એમ કે છે કે આવું બન્યું ભરતરી, એટલે ભરતરી ભરતરી આ એક એક કડીએ આવે છે. મિત્રો, સુખ ના આહુડા હોય ટાઢા હોય, દુખ ના હોય ને ઈ ઉના હોય.
અને ઉના આહુડા જોઈ ગોપીચંદ ને એમ થયું આસુડા ક્યાંથી પડ્યા. પણ ઊંચું રે એ જુએ તો માડી એની આખડીએ આહુડાની ધારુ રે ભરતરી. દીકરા આમ જ્યાં ઊંચું ગયું તો માની આંખમાંથી આહુડાની ધાર, હૃદય પીગલી ગયું, હયું ઓગલી ગયું. માને એટલું કીધું, માં રડવાનું કારણ, રોવાનું કારણ, જનેતાના હૈયાની માલિકા એ હે તો હોય એને બદલે કરુણા કે માં. બહુ સાચી વાત છે મિત્રો. ગોપીચંદની માને વિચાર આવ્યો હતો કે આવા વિલાસમાં જીવનારો મારો દીકરો એનો પરલોક બગડશે, મારા દીકરાને વિલાસમાંથી બાવડું પકડી એને ઉપાડી લઉં અને વૈરાગનો પંથ બતાવી દઉં. આ દેશની જનની કરે, 12 વર્ષની માં કરી શકે. અને દીકરાએ પૂછ્યું, માં રડવાનું કારણ, રોવાનું કારણ તો કયો? અને માં સુંદર જવાબ આપે છે. આવી જ કાયા બેટા તારા બાપની હતી, અમે સંસારમાં બાલી અને રાખ કરી નાખી. દીકરા એ રાખને સંસારમાં ગોતવા જાય તો એ બેટા એ રાખ ગોતી જડે. દેહુના મોહ જાજા હોય ની બેટા, વિલાસનું પરિણામ બહુ ભયંકર આવશે દીકરા. પણ માના મોઢામાંથી જ્યાં મીઠા વેણ આવા નીકળ્યા, દીકરે તરત જ કીધું, મા કે કયો તો રે એ માતાજી એ અમે દ્વારિકા જાયજો, દ્વારિકાની છાપુ લઈને આવીએ. પણ કયો તો માડી કયો તો રે માતાજી એ અમે ઈંગળા જાયજો, અને ઈંગળાજ ના થુમરા લઈ આવી. હે માં, તમે હુકમ કરો તો દ્વારકા જાય, હિંગલા જાય. માં હું ચારે દિશાની યાત્રા કરીને આવી તારા પગમાં પડું. માં તારા આંખના આહુડા મારાથી જોવાતા નથી. બહુ સાચી વાત છે મિત્રો. માની આંખના આહુડા દીકરો કેમ જોઈ શકે? જનની એટલું બોલી, બેટા દ્વારકા જવાની જરૂર હતી, હિંગલાજ જવાની જરૂર હતી. અને પછી ગોપીચંદ પૂછે છે, માં તો કયો તો રે એ માતાજી એ હવે હું બાવલિયો બની જાઉં, અને કયો તો પેરીલા ભગવો ભેખ રે ભરતરી. માં હુકમ
કરો તો હું સાધુ બની જાઉં, બાવલીઓ બની જાઉં, માઉં ભેખ પહેરી અને નીકળી જાઉં અલખ નિરંજન કરીને, પણ તારા આંખી ના આહુડા હું નથી જોઈ શકતો. જનેતા એમ કે છે, બેટા વેરાગ લેવાની જરૂર નથી, બાર બાર રાજ તો કર દીકરા, બાર વાર પેલા રાજવટ ભોગવો. માં શું કે છે, બાર ખબર નહી કરે કલ કી બાત, જીવ ઉપર તો જમણા ફિરે જેમ તેતર ઉપર બાસ. માં ઘડી પલકી ખબર નહી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. મિત્રો, આપણે તો ડગલે પગલે વિચારીએ છીએ કે ઘડી ની ખબર નથી, ત્યાં માણસ વર્ષો નો વિચાર કરી બેઠો હોય છે. મમતા છોડતા પણ બાર વર્ષની ગણતરી મિત્રો આપણી કઈક જુદા પ્રકારની છે. માં મેનાવતી ગોપીચંદની માં એમ ન કહે કે બાર વર્ષ રાજ કરો અને પછી વેખ લેજો, કારણ કે એને ખબર છે ઘડીની ખબર નથી. પણ બાર વર્ષની ગણતરી મિત્રો ઈ કરી છે કે પાંચ જ્ઞાનેન્દ્રી, પાંચ કર્મેન્દ્રી, અગિયારમું મન અને બારમી બુદ્ધિ ઉપર પેલા રાજ કર, પછી તારે જ્યાં જવું ત્યાં જાયજે, છતાંય દીકરા એક ધ્યાન રાખજે. બેન ને ગામ નો જાતો બાર ઉપર તું રાજ કરીશ,
છતાં લાગણી નો એક બેન નો તાતો એવો હામો આવી ઉભો રહે છે કે આ બારે નો ભૂકો કાઢી નાખશે દીકરા માટે ન્યા ન જાતો. ગોપિત ને વિચાર કર્યો કે વૈરાગ લેવો છે, ભેટ લેવો છે તો મોહમય તાતનો તો પેલા તોડવો જોઈએ. અને બેન ના ગામ ને જાપે આવી અને ધૂણી ધખાલી ભાઈ ભાઈ અલખ એ જગાવ તો એક જોગી રો જો ને આયો. અલખ નિરંજન કરી બેન ને ગામ ને જાપે ધૂણી ધખાવી ભાઈ ગોપી તને. પણ એમાં બેનું શું, નણંદ ની દીકરી પાણી ભરવા જાય છે, સાંભળીએ શું કહે છે. નજરે બરાબર મિરકી નાવી વાત કરી, મામી તમારા ભાઈ ને હું બતાવું, જોગી ની જમાત માં છે. બેન એટલું બોલી બને નહી કોઈ દિવસ. ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ સાધુ ની જમાત માં હોય નહીં કોઈ દિવસ. બેટા સાચું બોલો છો, અને સાચું બોલો તો સાચી વાત હોય ને બેટા તો તું જે માગીશ હું તને આપીશ, પણ ખોટું બોલીશ ને તો એની તારે સજા ભોગવવી પડશે બેટા. કે હા મામી સાચું કહું છું, તમારા ભાઈ ગોપીચંદ સાધુ ની જમાયત માં છે, એને મેં જોયા. વિચાર કરજો મિત્રો, ભાઈ ને મળવાની બેન ને કેટલી હામ છે. ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ આવ્યો છે, સાધુ ની જમાયત માં બેઠો છે. બેન હાલે છે, એકલી નથી જાતી, પણ એની સાથે દેરાણી જેઠાણી રાજના માણસોને લઈને જાય છે.
આંબલિયાની ડાળે સરોવરની પાલે ઉતરી છે કઈ જોગીડાની જમાતું રે ભરથરી. હાલો દેરાણી હાલો જેઠાણી, આજ મારા વીરને વધાવવા આપણે જઈએ અલગ ઘેલી બેન આવી. એમ કહેવાય છે કે ઈ સાધુની જમાતમાં બેઠેલા ભાઈને જોઈને આંખમાં આંસુ આવી ગયા. ભાઈ કે તો હું તને તારું રાજ પાછું અપાવું, કે તો હું તારું પાઠ પાછું અપાવું, કે તો હું તને પાલખી મગાવી દઉં, પણ સાધુની જમાતમાં બેઠેલા ગોપીચંદને એની બેન જ ઓળખી ગઈ હતી. અને દુનિયાની બેનો છે ને એ ભાઈને કેવી રીતે ઓળખે? કે ઓળખ્યો મારા વીરને, એ મે મારી માની આંખોની અણહારે જો મારા બાપના બોલાવે હિરને ઓળખ્યો. હમે જોઉં ને આંખો દેખાય તો મારી મા યાદ આવે છે, બોલે તો મારા પિતાજી બોલતા હોય એવું લાગે છે. મારો ભાઈ છે અને દુનિયાની બેનો ભાઈને આવી રીતે જ મિત્રો ઓળખે છે. તને હું સાઈબી આપું, રાજપાટ આપું, ઘણું પ્રલોભન આપે છે બેન, કારણ મોહનો તાતણો આવ્યો છે. બહુ સાચી વાત છે મિત્રો, હું અને તમે રોજ છાપા વાંચીએ છીએ. અંતરિયાળ એક્સિડન્ટ થાય છે, એ છાપા વાંચીને આપણે જમવા બેસી જાય, કારણ કે આપની ક્યાંય એ છેડો અડતો નથી. એનો મોહનો મમતાનો તાતણો મને તમને ક્યાંય સ્પર્શ નથી કરતો, એટલે આપણે જમમાં બેહી જાય છે. અને વૈરાગના પંથમાં તો મોહના તાતણાને પેલા તોડી નાખવા જોઈએ. પ્રલોભનને એમ કહેવાય છે કે ઉડાડી દેવું જોઈએ. બેને એમ કીધું, ભાઈ રાજપાટ પાલખી મગાવી દઉં, તું પાછો વળ, પણ આગલા જન્મોના પુણ્યની પૂંજી એમ કહેવાય છે કેટલી હતી. ગોપીચંદ જવાબ આપે કે રાજ રે એ ન જોઈએ એ બેની મારે પાટ ન જોઈએ જો મારે કરમે લખ્યો રે ભગવો રાજપાટ. હવે મારે શું કરવા છે બેન? મારે કર્મે મારે લલાટે મારા ભાગમાં ભગવો ભેખ લખ્યો. બેનના આંસુડા મૂકી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ એમ કહેવાય છે હાલી નીકળ્યો. મમતા માયા મોહના તાતણાઓ બધા તોડી અને ગોપીચંદ અલખ નિરંજન કરી અને નીકળી ગયા. એનું કારણ એક જ છે અને કારણ એ છે કે સબદના મારા મર ગયે એન જન સબદે છોડી દીધા રાત, પણ જેને જેને સબદને વિચાર્યા એના સુધરી ગયા જોને કાજ, પણ જેને જેને શબ્દોને વિચાર્યા અરે રે એના બધા સુધરી ગયા કા. શબ્દોના બાણ જેને વાગી ગયા, પૂર્વની જે પુણ્યની પૂંજી હતી જાગૃત થઈ ગઈ હોય, સંતનો આશીર્વાદ મળી ગયો હોય, એ રાજ પાટ માયા મમતા છોડી અને હાલી નીકળે ભાઈ. એ બધી મમતાને છોડવા માટે, એ બધી માયાની જંજાળો તોડવા માટે સંતની દ્રષ્ટિ બહુ જરૂરી છે. અને સંતની જો દ્રષ્ટિ હોય ને તો એને ભક્તિ લાગી જાય, અને ભક્તિ લાગે તો આ બધું એની મેલે મેલે છૂટી જાય છે. એટલે કવિ એમ કહે છે કે ભક્તિ કરો પાતાલ મે તો પ્રગટ હોય આકાશ, પણ ભક્તિ
भक्ति करो पाताल में अने तो प्रगट हो आकाश पण पछी दाबी दाबी डूबी ना रहे ए ओली कस्तूरी की बात पछी दाबी दाबी डूबी ना रहे अरे रे ओली कस्तूरी की बात दाबी डूबी ना रहे पछी कस्तूरी की बात इस वास ई भक्ति नी एम केवा छे के भक्कु युगो युग सुधी एम केवा छे सुवास देती होय अने आज नी घड़ी सुधी गोपीचंद भरतरी ई महापुरुषो नी भक्ति मने तमने रस्ता बतावे छे।